કૃષ્ણ નગરપાલિકા દ્વારા નવમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા સેતુમાં વહીવટી તંત્રના 13 વિભાગોની 56 જેટલી સેવાઓને આવરી લેવામાં આવી હતી. સાથે અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વેક્સિન સહિતની આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. રાજ્યમાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતો ના ઉકેલની ઝડપ વધે તે હેતુસર તેમજ છેવાડાનો કોઈ પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ના રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના શારદા ભવન ટાઉન હોલ ખાતે નવમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા સેતુમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા, મામલતદાર કરણસિંહ રાજપૂત, પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ અને પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા સેતુમાં નગરજનોએ વહીવટી તંત્રના વિવિધ 13 વિભાગોની 56 જેટલી સેવાઓનો સ્થળ ઉપર જ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન સહિત આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. આ સેવા સેતુ કાર્યક્રમમાં 13 વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ નગરપાલિકા ખાતે નવમા તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમ માં શારદા ભવન હોલ ખાતે રાખવામાં આવ્યો. આ કાર્યક્રમમાં રાશન કાર્ડ, આવકના દાખલા, ઘણી બધી વિવિધ યોજના રાખવામાં આવી. આ લાભથી વંચિત લોકો સુધી લાભ પહોંચે આ કાર્યક્રમમાં બધા લાભ લેવાની મેં વિનંતી છે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.